मुंद्राना मोटा कांडग्रा गामे सोलंकी परिवारना कुळदेवी श्री क्षेम कल्याणी माताजी तेमज इष्ट देवी श्री बहुचरा माताजी नूतन मंदिरनो प्राण प्रतिष्ठा महोत्सव भक्ति भावे उजवायो। आ उत्सवों छे ने आपणी सनातन संस्कृति ने प्रेरक बळ पूरू पाडता तत्वो छे। उत्सव न होय तो हिंदू संस्कृति ज नथी। क्षत्रिय समाज होय के आपणे हिंदू धर्मना कोई पण समाज होय, आ बधा यज्ञ प्रतिष्ठा कोई पण प्रसंग होय एना द्वारा आपणे आपणा धर्मने लोकोने नवी ऊर्जा प्राप्त थती होय छे। सोलंकी परिवारे वत्सराज सोलंकीनी जे उजळी परंपरा छे ए परंपराने जाळवी माँ क्षेम कल्याणी अने बहुचरा भवानीनी प्राण प्रतिष्ठा त्रण दिवसनी राखी थी। अहींया खूब विद्वान ब्राह्मणोना सहयोगथी आ कार्य संपन्न थयुं छे अने केवल अने केवल अमे एक ज भाव व्यक्त कर्यो छे के सत्य सनातन धर्म अने आपणो हिंदू राष्ट्र आपणो धर्म आपणो देश खूब मजबूत बने अने आपणो देश समस्त विश्वनुं प्रतिनिधित्व आध्यात्मिक रीते करे एवी भावना यज्ञना माध्यमथी प्रगट करवामां आवी छे। वर्तमानमां देशना अनेक दुश्मनों बहार अने अंदर खूब फलीफूली रह्या छे, तो सैनिकों राजकीय तंत्रों पोतपोतानी रीते एमनुं समन करवानो प्रयास करता होय छे। ब्राह्मणोनो पण एक धर्म आवे छे कि यज्ञ अनुष्ठानना माध्यमथी देशना अंदरना ने बहारना शत्रुओनो समन थाय, त्यारे यज्ञमां आहुति प्रदान करती वखते अमे ए पण खास भावना प्रगट करता होईए छीए कि बस आपणो देश मजबूत बने आपणो राष्ट्र मजबूत बने आ भावना साथे आ यज्ञ संपन्न थयो छे। जो आशीर्वाद कोई मांगवानी वात नथी, आशीर्वाद अंदरथी निकळता होय छे। માગવાથી બધું મળતું હોત તો પછી એક ઔપચારિકતા છે, બોલવામાં મને ક્યાં જાય છે એમ કાંઈ। જ્યારે સમાજના સત્કાર્યો થાય છે ને ત્યારે અંદરથી જ એક ઉર્જા, શ્રાપ અને આશીર્વાદ અંદરથી જ નીકળે છે, એ કાંઈ આપવામાં આવતા નથી। કોઈને દુભવો તો એની મેળે અંદરથી ભલે જીભથી ન બોલે પણ એનો આંતરડી કકડે ને તો એને શ્રાપ લાગી જાય, ને કોઈ સારા કામ કરે ને તો અંદરથી આશીર્વાદ નીકળે। તો ક્ષત્રિયો છે એ તો આપણા ધર્મનું એક પીઠબળ છે, પ્રેરક બળ છે, અને વત્સરાજ સોલંકીને યાદ કરીએ એટલે સોલંકી પરિવાર યાદ આવી જ જાય કે જેમણે ખૂબ નાની ઉંમરમાં આજે 996 વર્ષ થયા છતાંય પણ આપણે વત્સરાજ સોલંકીને યાદ કરીએ છીએ, કારણ કે એણે ગાયો માટે ધર્મ માટે એમણે પોતાનું બલિદાન આપ્યું હતું। તો અત્યારે વર્તમાનમાં અમે પહેલા જ દિવસે એવી ભાવના પ્રગટ કરી કે આપણે વત્સરાજ સોલંકીની જેમ માથા કપાવવાની હવે જરૂર જ નથી, હવે તો દેશ માટે સારી રીતે આપણે બધાએ જીવવાનું છે। તો આ સત્કારીઓ આવા થતા હોય એટલે સ્વાભાવિક રીતે અમારા બ્રાહ્મણોના મુખારવિંદમાંથી સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ। આપણું જે અમારું જે આ કાર્ય હતું તો અમે તો પહેલાં તો આપણે બધા જે પણ કારણે સહભાગી થયા એનો આપણે અહીંથી આભાર વ્યક્ત કરશું કે અમને 3 દિવસનો પોતાનો સમય આપી અમારી સાથે આ ધર્મમય કાર્યક્રમની અંદર સાથ સહકાર આપ્યો છે। પૂરા અમારા કાંડાગરા સમસ્ત સનાતન સમાજ અમને સમસ્ત બધી રીતે સહયોગી રહ્યા છે અને એકદમ અમારું જે ધર્મનું કાર્ય છે એકદમ સારી રીતે સફળ થયું છે। સાથે સાથે તમે મા સફર ન્યૂઝ પર જે પધારી છે એમનો પણ અમે આભાર વ્યક્ત કરશું અહીંથી। સાથે સાથે આપણે જે આપણા પ્રસિદ્ધ કશ્યપ મહારાજ તથા અમારા કાંડાગરના ગૌરી મહારાજ, સીતારામ મહારાજ, જીગર મહારાજ એ લોકોનો પણ અમને બહુ જ સારો એમને આશીર્વાદ મળ્યા છે, અમારી સાથે સતત અમને પ્રેરણાદાયી થયા છે, અમને ધર્મનો માર્ગ બતાવ્યો છે। આવા માતાજીનો અમારી કુળદેવીનું મંદિર બની ગયું, સાથે સાથે ધર્મનો પણ અમને બહુ સારો એવો લાભ મળ્યો છે। અમારા ગ્રામજનોએ અમારા સમસ્ત કાંડાગરા ગ્રામજનોએ પણ અમને સારો સાથ સહકાર આપ્યો છે। અમારી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતો, જલયાત્રા પછી રાતે રાસ ગરબા ભજન મંડળ બધું અમારું એકદમ સારું અમારું સવાયું કામ થયું છે, માના આશીર્વાદ છે અને બધારા સાથ સહકાર કરતી અમે કાંડા અમે સોલંકી જયાજી નાજી પરિવાર બધાનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા થતા કાર્યોને માતાજી પાસે પ્રાર્થના કરશું કે આવા જ કાંડાગ્રહ ધર્મના કાર્યો થતા રહે અને આપણો હિન્દુ ધર્મ સંચવાઈ રહે એવી મા પાસે પ્રાર્થના। જય માતા, જય માતાજી। મા આશાપુરા ન્યૂઝ સાંભળવાવાળા બધા ભક્તોને દર્શકોને સોલંકી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર। આજે મોટા કાંડાગરા ગામમાં 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તનું પૂર્ણાતિ થઈ છે। આ 3 દિવસમાં ધાર્મિક સંતો મોટા મોટા મહંતો આવીને પ્રવચનનો લાભ આપ્યો, હિન્દુ ધર્મ પ્રત્યેની શિખામણ આપી, એકતાની શિખામણ આપી છે, જીવદયા ગૌરક્ષા એ વિષયો પર સારું એવું જ્ઞાન આપી અને બધાને ચેતનવંતુ કર્યા છે। અને આ જે આ પૂર્ણાહુતિ થઈ રહી છે એમાં સારો એવો મંત્રોચ્ચાર હોમ હવન થયેલ છે, જેનાથી આખા ગામમાં શુદ્ધિકરણ થયું છે। આવા જ પ્રોગ્રામો ને હવનો ને એવું ચેતનવંતા કાર્યક્રમો થતા રહે એ જ મા આશાપુરા માન ચરણોમાં પ્રાર્થના। જય બહુચરાજ। મોટા કાંડાગરા સમસ્ત સોલંકી પરિવાર આયોજિત માતાશ્રી કુલદેવી શ્યામ કલ્યાણી માતાજી તથા ઈષ્ટદેવી બહુચર ભવાની માતાજીના પુનઃ નવનિર્માણ
निमित्ते आ त्रिदिवसीय प्रोग्राम 17 एप्रिल थी 19 एप्रिल सुधीनु आयोजन करवामां आवेल हतुं। अपना कच्छना हिंगरिया जागीरना प्रख्यात महंत एवा अपना श्री कल्याणदासजी बापूजीना हस्ते आपनुं दीप प्रागट्य कर्युं हतुं। त्यारबाद अपना रतड़िया आश्रमना मृदुला बाबाना आपणे धर्मसभा एमना नेजा हेठळ गोठवामां आवी हती। त्यां पण अपना विविध संतो महंतो पधारी अने पोताना आशीर्वचन आ समग्र गामने आप्या हता। त्यारबाद संतवाणी अने छेल्ले प्राण प्रतिष्ठा महोत्सवनी विधि पूर्ण करवामां आवी। आचार्य भागवत आचार्य श्री कश्यप शास्त्रीजीना नेजा हेठळ भूदेवोए तमाम विधि विधानथी प्राण प्रतिष्ठा महोत्सवने पार पाड्युं। हकीकतमां आखा पूरा गामने 3 दिवस भक्तिमय अने भक्तिना रंगमां रंगावा बदल समस्त सोलंकी परिवारनो आ गाम ऋणी रहेशे। अस्तु, जय माताजी। આજે આપણા મોટા કાંડાગ્રા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ક્ષેમ કલ્યાણી માતાજી અને બહુતરા માજીનો। તો અમારા ગામમાં આપણો પરિવાર તો માને જ છે સોલંકી પરિવાર, પણ બીજા પણ આપણા કચ્છમાં બહુ ઓછા મંદિરો છે ક્ષેમ કલ્યાણી માતાજીના અને બહુતરા માના। તો આજુબાજુવાળા બધા અપીલ છે કે અહીંયા મોટું મંદિર છે અને માતાજી હાજરા આવ્યું છે અને બધા સુખી છે દર્શન કરીને માતાજીના, અને સોલંકી પરિવાર પણ બધા સુખી છે। અહીંયા જાહેર પરચો છે માતાજીનો, એટલે ક્યાં તમને લાંબે જવું ન પડે એટલા માટે માતાજીનું મંદિર ક્ષેમ કલ્યાણી માતાજીનો અને બહુચરા માતાજીનું મંદિર નવો હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે આપણે મોટા કાનાગ્રામાં। તો સૌને પધારવા વિનંતી જરૂર જરૂર। સોલંકી પરિવારના અમારા કુળદેવી શ્રી બહુચર માતાનું મંદિર આજથી 30 વર્ષ પહેલાં નાનો એવો ડેલો આર્થિકના હિસાબે પહેલાંના જે વડીલોએ બનાવ્યું હતું એ સમયના હિસાબે, પછી હમણાં માતાજીની મેર થઈ તો આમાં યુવા વર્ગ અને હમણાં બધા વેલ સેટ છે તો માનો મંદિર બનાવ્યો છે। અને શ્યામ કલ્યાણી માતાજી એ અમારા કુળદેવી છે અને બહુચરાજી માતાજી અમારા ઈષ્ટદેવી છે। અમારો વંશ આગળ વધારી તેજપાલ સોલંકીથી અમારો વંશ વધાર્યો માએ, તો અમારા ઈષ્ટદેવી શ્રી બહુચર માતાજી અને કુળદેવી શ્યામ કલ્યાણી માતાજી એનો ભવ્ય મંદિર બનાવ્યો છે। અને જેમ મહારાજે કીધું કે હકીકતમાં કચ્છની અંદર જે બહુચરમાં શ્યામ કલ્યાણી માતાજીના મંદિર તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી તો ક્યાં જોવા નથી મળતા, પણ બહુચર માતાના મંદિરે કચ્છમાં ઓછા છે। તો જે બહુચર માતાના ભક્તો કે જે બહુચર માને માને એમ તો 18 વર્ણ માને માને છે, પણ છતાંય ત્યાં સંખલપુર ન પહોંચી શકતા હોય તો મોટા કાંડાગરા ગામમાં ભવ્ય મંદિર બનાવ્યું છે, તો સર્વ ભક્તોને અહીંયા દર્શન કરવા આવી શકે છે અને માનો આશીર્વાદ બધા ઉપર વર્ષે, બસ એ જ આપણી ઈચ્છા છે। જય માતાજી। જય શ્રી શ્યામ કલ્યાણી માતાજી, જય શ્રી બહુચરાજી માતાજી। ગામ મોટાગરા, ગામ મોટા કાંડાગરા, તાલુકો મુંદરા, અમારે ત્યાં 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા હતી, માતાજીનો ભવ્ય ઉત્સવ થયો, આ બધા સરસ મંદિર થઈ ગયો, હવે જે માતાજીની મહેર છે બધાને ભાઈને સરસ સુધી રાખે સારું। જય માતાજી। Krishna Holiday Resort, the quality you can trust, a place where you feel fish and enjoyment. Kudratna sanidhyama aapni rajaono anand mano, je aapne tamam suvidhao vaapvama aave chhe. Ladies, gents, child, temaj families swimming pool ni alag vyavastha, rain dance with music. AC non-AC room, party plot, AC dining hall, garden, kids play corner, તેમજ વિશાળ car parking. કચ્છી ભૂંગા ઝૂંપડી જ્યાં આપને ગ્રામીણ સંસ્કૃતિનું દર્શન થાય છે। સરનામું શ્રી કૃષ્ણા હોલિડે રિસોર્ટ, કુકમા લેર મંદિર રોડ, રેલવે ક્રોસિંગ પાછળ, તાલુકો ભુજ, કચ્છ, BH ગઢવી। મોબાઈલ નંબર 9825237415। મેનેજર મોબાઈલ નંબર 9099191412।